જુઓ જુઓ આ જીવનનું ચકડોળ, અરે જુઓ જુઓ આ જીવનનું ચકડોળ. હાલક ડોલક ચાલ છે એની, કોણ એને અટકાવે? રોજ સવારે કંઈક નવા આનંદ લઈને આવે. વાહ ચકડોળ આ જીવનનું ચકડોળ, વાહ વાહ ચકડોળ આ જીવનનું ચકડોળ. ઉડલી ઉડલીઓ અમિદાસ ભાઈ એકદમ ઢીલા પડે છે. હું છોકરીને ખખડાવીને પૂછી લઉં, ક્યાં સુધી આમ સોય દોરો હાથમાં પકડીને બેસી રહેવાનું? એ નચાવે એમ આપણે નાચે કરવાનું? કાકી, કાકા બોલ્યા. હા બોલો કાકા. હોલ હોલ શું કરવાનું છે? હોલનું લગન. લગન કોના લગન? ગધેડા. વાહ, કાકાએ મને ગધેડો કહ્યો, એ સારા થઈ ગયા. હવે આપ આવી ગયા છો, નીચે જ ઉભા છો. કઈ વાંધો નહીં, હવે આવી જ ચુક્યા છો તો મને ખૂબ આનંદ થયો. મારી ભત્રીજી આપને લેવા આવે છે, આપ થોડીક વાર રાહ જુઓ. હા, અચ્છા આપ કોણ બોલો છો, આનંદભાઈ કે મંગલભાઈ? અચ્છા આનંદ મંગલ બંને સાથે છો. હા, પધારો પધારો, આવો આનંદભાઈ, આવો. મંગલ, આનંદ, આપના મંગલમય પગલા પડ્યા મંગલભાઈ. જી, એટલે આનંદ આનંદ થઈ ગયો આનંદભાઈ. આનંદ મંગલ પધારો, બિરાજો, આવો આવો. આપ જેવા મહાનુભાવના દર્શનથી અમે ધન્ય થઈ ગયા. અરે હોતું હશે, આપના આગમનથી અમે પરમ ધન્ય થઈ ગયા. તમે લોકો પાણી પીશો તો હું લઈને આવું. અરે જયું, આ શું ફક્ત પાણી? પહેલા પાણી, અને હું તમે તમારી ચેકબુક ક્યાં મૂકી છે? ચેકબુક જો ને, પેલા અષ્ટકોણીય ટેબલના પંચમ ખાનામાં છે. ભલે ભલે, આપ તો સુવિદિત હશો અમારા એવોર્ડ વિશે. જી જી જી, એના વિશે કોણ અજ્ઞાત હોય, કોઈ અજ્ઞ જ તે વિશે ન જાણતું હોય, બાકી સુજ્ઞ જનો તો તે સાંભળતા જ હોય, જાણતા જ હોય. માશે, આ વર્ષનો વિદ્યાવારિધિ પારિતોષિક અમે આપને અર્પણ કરીએ એવી અમારી નમ્ર ઈચ્છા છે. ઓહો, આપની આ આખી વાત સાંભળીને હું અહોભાવથી અભિભૂત થઈ ગયો. પણ આ સમારંભનો ખર્ચ લાખેક રૂપિયા થશે. મહાશય, અમારી સમિતિએ આ વર્ષે એવું નક્કી કર્યું છે કે જે ઓછામાં ઓછી 4 વિદ્યામાં પારંગત હોય ને એને જ આ પારિતોષિક અર્પણ કરવામાં આવે. અને તમે તો માત્ર લેખક છો એટલે. આ બાળક પર સરસ્વતી માતાની બીજી પણ કેટલીક કૃપાઓ છે. જેવી કે? જેવી કે નૃત્ય કળા. વાહ, બહુ સરસ. તો તમારા નૃત્યથી અમારી આંખોને ઠંડક પહોંચશે? ચોક્કસ ચોક્કસ, પણ તે માટે આપણે થોડીક ધીરજ કેળવવી પડશે. આપે મારી સાથે આવવું પડશે. આવો પધારો 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 પધારો, જરાય ચિંતા ના કરો, આવો પધારો. નૃત્ય કરા. આ છે ઘુંઘરું. જી, નૃત્ય કળા માટે અતિ આવશ્યક એવા ઘુંઘરું. ઓહો, આ જો કે કથક ના છે, ભરતનાટ્યમ નૃત્ય કળા પણ હોય છે, એક પ્રકાર છે, એમાં જુદા ઘુંઘરું આવે. આપણે ત્યાં જાત જાતની ને ભાત ભાતની નૃત્ય કળા છે, એની શાખાઓ છે, પ્રશાખાઓ છે. દાખલા તરીકે ઉત્તર ભારતમાં છે કથક, કથકમાં પણ અનેક ઘરાણા હોય. કોણ રાણા? ઘરાણા, ઘરાણા. પછી આપ જાઓ પૂર્વ તરફ તો ત્યાં આગળ આવે ઓડિસી, પછી મોહિનીઅટ્ટમ. મોહિનીઅટ્ટમ, કુચીપુડી, કથકલી અને ભરતનાટ્યમ. અને આપણા ગુજરાતમાં પણ એક નૃત્ય પ્રકાર છે અને એ છે
ગરબા ના ભવાઈ તો આપને હું મારી નૃત્ય કળાનો પરિચય આપીશ જી આપના ચરણ ગતિમાન થઈ શકે આપની દ્રષ્ટિ સ્થિર રાખજો જી કરી નાખ આપની દ્રષ્ટિ સ્થિર રહેશે મારા ચરણ ગતિમાન રહેશે જી વાહ અદ્ભુત માઇન્ડ બ્લોઈંગ થાક્યા હશો શરૂઆત બી લો હા 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 જાવ અમને પણ આપો થેન્ક યુ આવ થેન્ક યુ તો તમે મારા ફુવાનું સન્માન કરવા માંગો છો જી એમની બે કલા તો જોઈ નૃત્ય અને લેખન તો તમે ફુવાની ચિત્રકલા નથી જોઈ જી પણ એ માટે આપે થોડુંક વિશેષ કષ્ટ વેઠવું પડશે જી બિલકુલ જી આપે મારી સાથે ફરી એકવાર દીવાનખંડમાં આવવું પડશે જી આવો પધાર જી આ છે મારી ચિત્રકળાનો એક નાનકડો નમૂનો જયુ મને લાગે છે કે ચિત્રકળા વિશેની એમની વિશેષ દ્રષ્ટિ હજુ કેળવાઈ નથી થશે વખત આવે એ પણ થશે કશું વાંધો નહીં આવડી જશે આવડી જશે પણ ફુવા ત્યાં સુધી તો ચિત્ર વેચાઈ જશે અને આમ પણ 75 લાખની તો ઓફર આવી જ ગઈ છે ને અને વિયેનાના કલેક્ટરે તો માગી હતી પણ આપણે થોડુંક એને રોકાવવાનું કહ્યું શ્રીમાન અમને પણ મોકો આપો શું તમારા અભિવાદન વખતે અમે તમારા ચિત્રને પ્રદર્શિત કરી શકીએ એની રજા આપો અમને હા તો જ લોકોને ખબર પડશે ને કે ચિત્રકલા જગતમાં કેટલું તમારું શ્રેષ્ઠ છે એ પણ છે ખરું 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 ઠીક છે એ તો જોઈશું આપણે તો આપે મારી 3 કલાઓ વિશે તો જાણકારી મેળવી લીધી બિલકુલ આપનું લેખન નૃત્ય અને ચિત્રકલા જો ચોથી કલા બતાવો તો આ પારિતોષિક તમારા ચરણોમાં જ સંગીત સંગીતથી ફુવાને અને ફુવાને સંગીતથી કેટલો પ્રેમ છે એ તમે નથી જાણતા જાણવું છે જી જી થોડુંક કષ્ટ લેવું પડશે જી બિલકુલ ફરી એકવાર મારા ખંડમાં આવવું પડશે પધારશો જી બિલકુલ આવો આવો અદ્ભુત ક્યાં બાત હજુ શરૂ જ નથી કરી ફુવા કઈ પણ ગાઉ ને એવોર્ડ ની તો એસી કી તેસી માલિકે આ શું બોલ્યા તમે આ એવોર્ડ કેટલો મહાન છે અને મહાન લોકોને જ મળે તો જયું શું ગાઉ છું પરમ દિવસે તમે નાતા નાતા જે ગાતા હતા ને એ મેં અડધું જ સાંભળ્યું છે તો તમે એ જ ગાઉ ને જી જી બેસો બેસો મેં જોયું એ મેં જોયું ગાય જોયું ખરેખર જોયું સપનાની આંખોથી જોયું મેં જોયું 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 ધગ ધગ તારણની રેતીમાં જોયું આઈસ ફેક્ટરીની શીતળ શિલામાં જોયું આ ચરણોની આંખોથી જોયું
જોઈ ખરેખર જોઈ કાકવાણીની કાકા કામાં જોઈ કોયલ કેરી કુહુ કુહુમાં જોયું ને ભીષણ ભેંસોના હોકારામાં જોયું જોયું ખરેખર જોયું આ સ્વરચિત છે અને શબ્દાવલી પણ આપની જી વાહ વાહ આ પારિતોષિક આપના ચરણોમાં જ બસ ખાલી સમારંભના ખર્ચનો સવાલ છે સમારંભનું શું કામ આ બધું કરવાની જરૂર છે આપ એક કામ કરો આપ ઈચ્છો તો આ પારિતોષિક મને ઘરે આવીને મને અર્પણ કરી શકો એમ છો ના ના આમંત્રણ જાહેરાત હે હા અને શ્રોતાગણનો ખાનપાનનો ખર્ચ ને એ બધું તો ઠીક છે જાણે કે જેવું આપણું ઘર પણ આમ તો સરસ છે નહીં આમ સમારંભ થઈ શકે આ તમારું ઘર વિશાળ નથી સુસજ્જિત છે પણ વિશાળ નથી એટલે ખરું તો મિત્ર જી આપ મારું સત્ય વચન સાંભળો ઉત્સુક છીએ અમે ઉત્સુક છીએ પણ એ માટે આપે થોડુંક કષ્ટ લેવું પડશે તો સાંભળો મારું સત્ય વચન જી 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 આપ આ જ ક્ષણે અહીંથી પોબારા ગણી જાઓ હા હે શું ગણવાનું સમજાયું નહીં હું પોલીસ ને બોલાવું એ પહેલા અહીંથી 9-10-11 થઈ જાઓ રફુ ચક્કર થઈ જાઓ ગાયબ થઈ જાઓ ચલો મંટાસની ગોળી ખાઓ ચલો જી જી નવો એવોર્ડ જાહેર કરો ત્યારે ફરીવાર આવજો પાછા નિમંત્રણ આપવા શું જો બેટા હું ચિત્રકાર હોઈશ લેખક હોઈશ સંગીતકાર હોઈશ કે કદાચ ના પણ હોઉં પણ હું બેવકૂફ તો નથી જ પણ ફુઆ કમાલ કરી તમને પહેલાથી જ ખબર પડી ગઈ હતી જો બેટા આવા સૂટબૂટ વાળા આનંદ મંગલો છે ને આખી દુનિયામાં ફર્યા જ કરતા હોય છે લે બાગુઓ ડફોળ બકરો જોયો નથી એનું કરી નાખ્યું નથી સમજી તું તો પછી તમે નાચ્યા શું કામ અને ગાયું શું કામ રિયાઝ બેટા રિયાઝ એ બહાને મારો રિયાઝ થઈ ગયો બાકી મારા રિયાઝ માટે મને રિયાઝ કરતો સાંભળવા માટે આવા ડફોળ શ્રોતાઓ મને ક્યાં મળવાના ફુઆ મારે એક વાત કરવી છે તમારી જોડે તો કરને કોઈ આપણને ફોન જ ના કરે તો આપણે શું કરવાનું કોઈ આપણને ફોન જ ના કરે તો આપણે શું કરવાનું આપણે સામે એનો ફોન કરવાનો કેમ પેલો શતરંજ નો ખેલાડી જે ફરી વાર વાંકમાં આવ્યો દેખ શું જવા દો ને ફુવાય બધું આ ચેકબુક તમારી ક્યાં મૂકવાની છે તારી ફોઈબાઈ મંગાવે છે નહીં હા ઓલા બે મહેમાન આવ્યા હતા ને તો તમે સમજુ મારા વિશે એને થોડી ગેરમાન્યતાઓ હશે કઈ નહીં હવે જા એ પાછી મૂકી દેજે પણ થયું શું જયું પેલો પાછો વાંકમાં આવ્યો તું રિસાઈ છે એનાથી ના રે એને ફોન કરવો હોય તો કરે ના કરવો હોય તો ના કરે અને એમ પણ મારો ટાઈમ બચે છે મારી જોડે કેટલા બધા કામ છે એમ જેવા કે જેવા કે ફોઈ જોડેથી નવી રેસીપી શીખીશ તમારું રૂમ ક્લીન અપ કરીશ અને બધું વ્યવસ્થિત ગોઠવીશ અને જોગિંગ કરવા જઈશ ફુઆ એ કેમ આવો છે એનો ફોન ખરાબ છે કઈ પ્રોબ્લેમ છે તો ના
કેમ? કારણ કે આપણા ઘરમાં હજુ સુધી એની ઓફિશિયલ એન્ટ્રી થઈ જ નથી. હવે બેટા સમજ, એની આ ઘરમાં ઓફિશિયલ એન્ટ્રી થઈ જ ના હોય તો કેવી રીતે ઓફિશિયલી અહીંયા આવીને તને ઓફિશિયલી કહી શકે કે એનો ફોન ઓફિશિયલી ખરાબ છે? ફુઆ, તમે એના ફુઆ છો કે મારા ફુઆ છો? ફુઓ તો હું તારો છું બેટા, પણ તું એક કામ કર ને, જોગિંગ કરવાને બહાને જા અને જઈને તપાસ કર કે ખરેખર એનો ફોન બગડ્યો છે, ખરેખર એ ગુનેગાર છે કે નહીં. ગુનો? હા, આ તને ફોન ના કર્યો એનો ગુનો ના કહેવાય? અને જો તું એને મળવા જાય ને ત્યારે એક કામ કરજે, પહેલા તો બે મિનિટ છે ને એની સાથે વાત જ ના કરતી ને મોડું આમે આમ આમ ફૂલાવીને બેસીને. પછી? પછી શું, એને તરત ખબર પડી જશે કે તું રિસઈ છે એટલે તને મનાવશે, પણ જો એ પછી તરત માની જજો, પાછી બહુ ભાવના ખાતી. છોકરો ખરેખર સારો છે. ખરેખર? હા બેટા, ખરેખર. મંદાકિની બેટા, બેટા ચાલ આપણે આ શહેરના બધા હોલ જોઈ નાખીએ. સારો હોય, વધારે સારી સગવડ વાળો હોય, આપણા મોભાને શોભે એવો મોટો હોલ હોય ને એ તું તારી રીતે પસંદ કરી લેજે. જો બેટા, જગતકુમાર આમ પણ એમના કાકાને લીધા વગર ક્યાંય નીકળવાના નથી. પણ પપ્પા, આટલી આટલી ઉતાવળ શેના માટે? આઈ મીન, એમને સાજા તો થવા દો. અરે બેટા, ધાર્યું કામ થશે ને એટલે આપોઆપ સાજા થઈ જશે. પણ પપ્પા, હજુ તો મારી એક્ઝામ્સની બી વાર છે અને એની પહેલા લગ્ન. સમય વર્તે સાવધાન બેટા. અને આમ પણ તું મને કહે, તારી પરીક્ષા વધારે મહત્વની છે કે એમની તબિયત? તો જબરો ગોટાળો થઈ ગયો, આવું તો ધાર્યું જ નહોતું. બેટા, આ બધું આપણું ધાર્યું નથી થતું. હવે ચર્ચા મૂક, હું થોડી વાર આરામ કરી લઉં, પછી આપણે હોલ જવા જઈએ. અત્યારે આરામ? કેમ ભાઈ, ગરડો માણસ છું, થોડો આરામ જોઈએ કે નહીં? હા, તમે કઈ ગરડા નથી. હા ભલે ગરડો નથી ને, છતાં મારે આરામ કરવો છે. થોડી વાર આરામ કરીશ, પછી ચા પાણી કરીને આપણે નીકળીશું. પપ્પા, પપ્પા, બાર આવો ને પ્લીઝ. શું વાત છે બેટા? પપ્પા, મારે તમને એક વાત કરવી છે, પ્લીઝ બેસો. અત્યારે? હા અત્યારે જ. બોલો, શું વાત છે? હવે મોડું થઈ જશે, નહીં કહું તો. શું વાત છે? પપ્પા, મારે મારે નથી પરણવું. કેમ, કોઈ ઝઘડો થયો? હા થાય બેટા, શરૂ શરૂમાં નાની મોટી તકરારો રહે, એના માટે પરણવાનું માંડી ના વાળવાનું હોય. હા પપ્પા, કોઈ તકરાર નથી થઈ. તો પછી જગતકુમારમાં કોઈ ખોડખાપણ છે? ના પપ્પા, એ તો બહુ જ સારા માણસ છે. તો પછી પરણવું કેમ નથી? આ શું કરીશ પછી, આખી જિંદગી લોકોના કપડાં સીવીશ? હા, તમારી સેવા કરીશ ને પપ્પા. ના, મારી સેવા કરવાની કોઈ જરૂર નથી, હું બિલકુલ સ્વસ્થ છું.
અને ભવિષ્યમાં કદાચ બીમાર પણ પડીશ ને તો હોસ્પિટલ છે, તું પરણી જા, હું હોસ્પિટલમાં સેવા લઈ લઈશ. પપ્પા મારી વાત સાંભળો. પપ્પા મારે એમની સાથે, આઈ મીન જગતભાઈ સાથે નથી પરણવું. કેમ? એમનો ફ્રેન્ડ ગમે છે. આ શું બોલે છે તું? કોણ 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 એનો ફ્રેન્ડ? કોણ? ચંદ્રકાંત, એમનો જે બેસ્ટ ફ્રેન્ડ છે ને એ. અરે આવા બેસ્ટ ફ્રેન્ડ? મિત્ર ના વિવાહ થયા હોય, છોકરી ઉપર નજર બગાડે, એને તું બેસ્ટ ફ્રેન્ડ કહે છે? એ ખાનદાન ના કેમ? પોતાના મિત્ર ને છેતરે માણસ સારો કેવી રીતે હોય શકે? પપ્પા મારી વાત સાંભળો. પપ્પા એવું નથી, તમને એ વાતની ખબર જ નથી. ચંદ્રકાંત માટે તો જગતભાઈએ મને હા પાડી હતી. બેટા તું શું બોલે છે મને કઈ સમજાતું નથી, સમજાય એવું બોલતું. ઓકે પપ્પા, તમને ખબર છે જ્યારે લોકો અમને જોવા આવ્યા હતા ત્યારે ચંદ્રકાંત માટે જગતભાઈએ મને હા પાડી હતી, કેમ કે અમે બંને એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છે. આ વાતની ખબર કાકીને પણ છે અને એ એટલે જ સપોર્ટ કરે છે. કેમ કે શક્ય જ નથી બેટા, કારણ કે તારા વિવાહ જગતકુમાર સાથે થાય, સમાજમાં આપણી પ્રતિષ્ઠાનું શું? પણ હું જગતકુમારને નથી લવ કરતી, હું ચંદ્રકાંતને પ્રેમ કરું છું. પ્લીઝ પપ્પા સમજો, પપ્પા મારી વાત સમજવાનો ટ્રાય કરો. કાકી અમને એટલે જ અમને એક્સેપ્ટ કરે છે કેમ કે ચંદ્રકાંત એટલો જ સારો માણસ છે. તમે એક વખત એને જાણી લો પ્લીઝ પપ્પા. પપ્પા આ વાત હું ક્યારની કહેવાની ટ્રાય કરતી હતી પણ ખબર જ નથી પડતી કે કેવી રીતે કહું. આ ચંદ્રકાંત એટલે બધા એને મફતિયો કહે છે એ ચંદ્રકાંત ને? શું પપ્પા તમે પણ એને જાણ્યા વગર જ? પપ્પા ચંદ્રકાંત આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ માણસ છે. હશે, શ્રેષ્ઠ હશે, પણ હવે શું કરવાનું છે એ કહે બેટા. ચંદ્રકાંત ખબર છે તને કોણ છે, એનું ખાનદાન શું છે, મા બાપ કોણ છે, અને શું ભણ્યું છે, કેટલું કમાય છે, કઈ ખબર છે કે બસ ખાલી જગતકુમાર નો મિત્ર છે એટલું પૂરતું છે તારા માટે? બધું જ જાણી લેજો. હું એને ફોન કરીને બોલાવી લઉં. પ્લીઝ પપ્પા એક ચાન્સ આપો. બોલાવી લો, બીજું શું, હરી કરે સો હોય. હેલો ચંદ્રકાંત, જલ્દી ઘરે આવી જા. હા પ્લીઝ બાય. હાલક ડોલક ચાલ છે ની, કોણ અને અટકાવે, કોણ અને અટકાવે, રોજ સવારે કંઈક નવા આનંદ લઈને આવે, વાહ વાહ ચકડોળ આ જીવનનું ચકડોળ, વાહ વાહ ચકડોળ આ જીવનનું ચકડોળ. ડાબે થી જમણે ના જમણે થી ડાબે, ગોળ ગોળે ઘૂમ્યા કરે અને પહોંચી જવું બસાવે. અરે વાહ 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 ચકડોળ આ જીવન નું ચકડોળ, વાહ વાહ ચકડોળ આ જીવન નું ચકડોળ. ઉડલી ઉડલીઓ ચકડોળ, ઉડલી ઉડલીઓ ચકડોળ.